જે આપનું શું કહેવું આઈ થિંક ધેર આર સમથિંગ રોંગ ઇન ધ ફેક્ટ્સ ફેક્ટ છે કે એ લોકો એમ કહે છે કે મહિલાઓ એ જે પેલું ચબુતરા પર ચડીને તેલ ના લગાડી શકે બાકી મહિલાઓ પેલીની જે ચાર બાઉન્ડરી છે એમાં તો એ ઉભી રહી શકે છે ધ ઇશ્યુ ઇઝ ધેટ હવે હું અગર એમાં આગળ વધવા માંગુ સૌથી પહેલા લેટ મી ક્લેરિફાય વન થિંગ કે આઈ એમ અ રિલિજિયસ પર્સન એન્ડ અ ગોડ ફિયરિંગ પર્સન અને આઈ એમ અ પર્સન હુ બિલીવ્સ ઇન એવરી રિલિજન એન્ડ રિસ્પેક્ટ્સ એવરી રિલિજન એટલે મારું એવું સખત માનવું છે કે અગર કોઈ રિલિજનમાં અગર એ લોકોમાં એવું નથી તો આપણે નથી કરવું આપણે રહી નથી ગયા અગર લેટ અસ સે કે જે મેં અત્યારે બીજા એક્ઝામ્પલ્સ આપ્યા બધા જે મુસ્લિમ રિલિજન લો યા મારા પોતાના રિલિજનમાં અમારી જે પૂજા કરે અમે સુખડ મૂકીએ પછી અંદર પ્રીસ્ટ હોય અને પ્રીસ્ટ એ સુખડ અમારા મોટા ફાયરમાં મૂકે એવું નહીં કે અમારા બધા અંદર ધસી જઈને ઉપર અમે બધા પેલા ફાયરમાં સેન્ડલવુડ મૂકીએ સુખડ મૂકીએ એવું ના હોય એ પ્રીસ્ટની ડ્યુટી છે ને પ્રીસ્ટ કરે એટલે અમે એમાં નહીં કે કેમ અમને અલાઉ નથી કરતા કારણ કે તો આમ બી કોઈને અલાઉ નથી કરતા એ પ્રીસ્ટની ડ્યુટી છે એવી રીતે અહીંયા આ મંદિરમાં બી એ લોકો એમ કહે છે કે 5 વર્ષ પહેલા એ લોકો હવે ભાઈઓને બી તેલ ચડાવવાનું બંધ કર્યું છે અને ચબુતરા પર અને ત્યાં ખાલી મહારાજ એટલે જે પ્રીસ્ટ હોય એ લોકો જઈ અને ચબુતરા પર તેલ ચડાવીને પૂજા કરે એટલે મારું એવું માનવું છે કે અત્યારે આજે બખેડો થઈ રહ્યો છે આજે બધી બહેનો કહે છે અને શું કે ઇનડિસ્ક્રિમિનેશન કહે છે કે અમને ધેર ઇઝ નથિંગ ઇનડિસ્ક્રિમિનેશન કારણ કે અગર તમે જોશો તો અગર તમને અહીંયા બી દેખાશે તો અત્યારે એ જે વિલેજ છે જે ગામ છે એની મહિલાઓ બી બહાર આવી છે કે ના આ અમારું અહીંયાનું ટ્રેડિશન છે અમારા મંદિરનું ટ્રેડિશન છે અમે વર્ષોથી કરીએ છીએ અને એટલે મહિલાઓ બી બીજી મહિલાઓને સ્ટોપ કરી રહી છે કે ઇફ ધ ટ્રેડિશન ઇઝ ધેર તમે આ ચબુતરા પર ચડીને તેલ ના નાખી શકો બાકી તો બધા આવીને પ્રે કરે જ છે અને આપણે અગર મનમાં ભગવાન હોય દિલમાં ભગવાન હોય જે કહીએ છીએ ને તો જરૂર નથી કે આપણે ત્યાં જઈ અને તેલ રેડીએ તો જ ભગવાન આપણને આશીર્વાદ આપવાના છે નહીં તો નથી આપવાના એટલે માય ટેક ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ધીસ